તો આ સાથે જ અન્ય મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ઉનાકાંડના પીડિતોનો જિજ્ઞેશ મેવાણી પર મોટો આક્ષેપ છે. ઉનાકાંડનો જિજ્ઞેશ મેવાણીએ રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જિજ્ઞેશ મેવાણીએ આંદોલન કરી રાજકીય ઓળખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જિજ્ઞેશ મેવાણી ઉનાકાંડના પીડિતોની ખબર પૂછવા આવ્યા નથી. તો ઉનાકાંડના પીડિતોએ નિવેદન આપ્યું છે જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ. જિજ્ઞેશ મેવાણીએ તેમનો રાજકીય બાબતો માટે ઉપયોગ કર્યો છે. તો જિજ્ઞેશ મેવાણી પોતાનો અંગત સ્વાર્થ સાધી રહ્યા છે તેવું ઉનાકાંડના પીડિતોનું નિવેદન છે. તો ન્યાય ન મળતા પીડિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. તો જિજ્ઞેશ મેવાણી ઉનાકાંડના પીડિતોને મળવા નથી પહોંચ્યા. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રોહિત બારોટ. રોહિત, જણાવશો જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ઉનાકાંડના પીડિતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ શું છે સમગ્ર ઘટના? જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઉનાકાંડના જે પીડિતો છે બાલુભાઈ સરવૈયા અને તેનો પરિવાર, તે લોકોએ હાલ ધર્મ પરિવર્તન કરવાની પણ આજરોજ વાત કરી છે. કોઈ તારીખ જાહેર નથી કરી પણ છીંકી આપી છે. અને તે લોકોએ વધારામાં તેવું પણ કીધું છે કે ભાઈ જિજ્ઞેશ મેવાણી છે તે ભાઈ પોતાનું રાજકારણ રમી રહ્યો છે અને હાલ જિજ્ઞેશ મેવાણી દ્વારા કોઈ પણ જાતનો કોઈ વસ્તુ કરવામાં નથી આવતું પદ જણાવ્યું છે. આ સાથે એ પણ જણાવું કે જે પ્રમાણે ઉનાકાંડના પીડિતો કહી રહ્યા છે, જિજ્ઞેશ મેવાણી તેમને મળવા નથી ગયા, છતાં પણ જિજ્ઞેશ મેવાણી તેમના નામે રાજકારણ રમી ગયા છે, શું કહેશો આપ? આજે જો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો તે લોકોએ પણ તેવું પણ કીધું છે કે ભાઈ આ જે જિજ્ઞેશ મેવાણી છે તે ભાઈ સમાજનું કોઈ કામ નથી કરતો, પોતે પોતાના રાષ્ટ્રીય રોટલા હી ફેંકવાનું કામ કરે છે, તેવું પણ બાલુભાઈ સરવૈયાએ પણ જણાવ્યું છે. રોહિત, એ પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ઉનાકાંડના પીડિતોએ જિજ્ઞેશ મેવાણી પર મોટો આક્ષેપ લગાવ્યો છે. જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા આવે છે આ અંગે કોઈ? હાલ કોઈ જિજ્ઞેશ મેવાણીની હજી સુધી પ્રતિક્રિયા તો નથી આવી, પણ બાલુભાઈ સરવૈયાના જણાવ્યા પ્રમાણે હાલ જિજ્ઞેશ મેવાણી પોતાનું રાજકારણ રમી રહ્યો હોય તેવું જઈને સ્પષ્ટપણે કીધું છે. અને જયારે પણ ઉના દલિત કાંચોલ છે ત્યાંથી જિજ્ઞેશ મેવાણીનો જન્મ થયો છે તેવું પણ બાલુભાઈ સરવૈયાએ જણાવ્યું છે. બિલકુલ રોહિત, સમગ્ર વિગત માટે આભાર. के लिए जो जिग्नेश भाई लड़ा होता तो जो 1.5 साल में किसी को एक पीड़ित परिवार को न्याय दिलवाता, लेकिन अभी तो कुछ एक भी पीड़ित परिवार को न्याय नहीं दिलवाया. इसलिए हम लोगों को अफसोस हो रहा है कि 1.5 साल हो गई है और अभी जिग्नेश भाई ML बन गए हैं और लोकसभा में जाकर किसी भी पीड़ित परिवार को न्याय दिलवाए तो किसी पीड़ित परिवार को और सांत्वना मिले.